આકરા પાણીઓ જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી વીજ કંપની દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવતી ન હોવાથી ખેડૂતોને વાવેતર દરમિયાન સિંચાઈ કરવામાં મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે ત્યારે જેને પગલે ઘણા સમયથી ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ આઠ કલાક વીજળીની માંગ કરવામાં આવી હતી સાથે જ્યારે ખેડૂતોએ પણ તેમની માંગને લઈને આવેદનપત્ર આપવા સહિત સરકારને ચીમકી ઉચ્ચારી હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતો પાણી છે ચોવીસ કલાકની એમને મેતલ મૂકી હતી એની જગ્યાએ અમે ચોવીસ કલાકની જગ્યાએ એમને અમે છત્રીસ કલાકની મુદત આપી હતી પણ પાવર ખેડૂતોને સુધર્યો નથી આઠ કલાક પાવર તો એના માટે અમે આજ 28 તારીખે ફેરુતી અમે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને જાહેર કરેલો હતો ખેડૂતોનો પણ અમાને આ ચાર શું સરકારને ઊંધી શું ખેડૂતોને ધરણા કરવાનો કાર્યક્રમ કરવા દીધો ના બોર્ડની ઓફિસ આગળ જીબીની અને અમારી ધરપકડ વારી છે પણ આ ધરપકડ વારી છે એ તો અમારે સારું કર્યું આ સરકારે કે અમાને વધારે જાગૃત કરવા માટે આ ખેડૂતે ખેડૂતોને વધારે જાગૃત કરવા સારું કરીને આ ધરપકડ વરાઈ છે વારંવાર આ સરકારને આવેદનપત્ર આપ્યા ધરણાનો કાર્યક્રમ આગળ પણ કર્યો હતો ગઈ પચીસ તારીખે અમે એમને આવેદનપત્ર આપ્યું છે છતાં આ સરકાર અમારું ખેડૂતોને આંભળતી નથી છેલ્લા બે મહિનાથી ઉનાળુ પાક અને શિયાળુ પાકુ શિયાળુ પાકનો અમારો છેલ્લો સ્ટેપ હતો અને પાવરનો કાપાકાપ થઈ એટલે અમારો શિયાળુ પાક પણ નિષ્ફળ ગયો ઉનાળુ પાક અમે વાવેતર કર્યું અને પાછો પાવરનો કાપ ટીપા ટીપા એટલે અમારા ઉનાળુ પાક પણ બળી રહ્યા છે ખેડૂતો અમારા ઘાસચારો પણ પશુપાલનનો બળી રહ્યો છે આ સરકાર અમારા વિરોધી એટલે ન છૂટકે અમારે કંઈક કરવું પડશે અરવલ્લી જિલ્લાના મોડાસાના અણદાપુરમાં રસ્તાના અભાવે એકસો આઠ વાહન ને પહોંચવા માટે હાલાકી પડી રહી છે રાજ્યમાં અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે જેને લઈને ઘણી વખત સમયસર એકસો આઠ વાહન ન